ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામાં આગમન. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામાં આગમન થતાં નર્મદા સુગર ચેરમેન અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપી આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આજે નર્મદા સુગર ફેક્ટરી ધારીખેડા ખાતે જળસંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલાએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે વરસાદી પાણીનો સંગ્રહ, જળસંચય અને વૃક્ષારોપણના કાર્યક્રમો આજે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાજી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ, નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી સતીશભાઈ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી, મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ થતાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર ફેક્ટરી અને ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને વરસાદી પાણીનો સંગ્રહ કરી અમૂલ્ય પાણી બચાવવાના વરસાદી પાણી સંગ્રહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળસંચયના કાર્યક્રમો કરી વરસાદ પાણીનો સંગ્રહ કરવા જણાવ્યું છે. તે આદેશ મુજબ નર્મદા સુગરના પ્રીમાઇસિસમાં તથા 102 એકર વિસ્તારમાં કોલોની ગ્રાઉન્ડ વોટરના પાણીનો સંગ્રહ કરી આ પાણી બોરમાં ઉતારવાનું આયોજન કર્યું હતું, જેનાથી આજુબાજુના બોર પણ રિચાર્જ થાય છે. આમ વેડફાઈ જતા વરસાદી પાણીનો જળ સંગ્રહ થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરોને સંબોધતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જો ચૂંટણી જીતવી હશે તો બૂથ જીતવું પડશે. આવનારી 2022 વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો જીતવા ભાજપના દરેક કાર્યકરોએ બૂથ સમિતિ અને પેજ કમિટી પર વધુ ધ્યાન આપવું પડશે. પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દેશમાં વિકાસની રાજનીતિ ગુજરાતથી પ્રસ્થાપિત થઈ છે. દેશના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી અમૂલ્ય ફાળો આપી રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દેશ વિરોધી તાકાતો એક થઈને ગુજરાતમાં લડવા માટે આવવાની છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે એ પ્રશ્નનો જવાબ આપતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યો નક્કી કરતા હોય છે, ત્યારે આવનારા દિવસોમાં દેશ વિરોધી તાકાતોનો ગુજરાતની જનતા જાકારો આપશે અને ગુજરાતની 182 વિધાનસભા ઉપર તે જનતા પાર્ટી હું મોટો વિજય થવાનો છે. ગુજરાતમાં ભાજપનું શાસન આવવાનું છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર શાસન છે અને ભારતીય જનતા પાર્ટી દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી રહી છે, ત્યારે દેશ વિરોધી તાકાતો બધી એક થઈને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે આવવાની છે. મને ચોક્કસ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે ગુજરાતની જનતા દેશ વિરોધી તત્વોને જાકારો આપશે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો વિજય આપશે. રાજ્યના મુખ્યમંત્રી કોણ બને એ રાજ્યમાં ચૂંટાયેલા ધારાસભ્યો નક્કી કરતા હોય છે અને રાજ્યનો વિકાસ કરવાની ક્ષમતા જે પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટી દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી રહી છે, ત્યારે દેશ વિરોધી તાકાતો બધી એક થઈને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે આવવાની છે. મને ચોક્કસ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે ગુજરાતની જનતા દેશ વિરોધી તત્વોને જાકારો આપશે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો વિજય આપશે. ભાજપના કાર્યકર્તા સમક્ષ એક લક્ષ્ય મૂક્યું છે કે 182 વિધાનસભા અમે જીતીશું અને આ વાત સ્પષ્ટ છે કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ ભાજપના કાર્યકર્તા યથાર્થ નીવડીને એક કર્યો છે વિકાસ. એના આધારે આવનારા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને શાસન વારંવાર મળતું રહેશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા